तदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 3 एनी अंदर एम कहे कि साचा संत ने जेने सेव्या एने तमाम मुक्तों ने सेवी लीधा है स्वयं भगवान ने सेवी लीधा है एवा संत ने जमाड़ा एने बधाई ने जमाड़ा है एवा संत ने जेने कपड़ा आप्या एने बधाई ना शरीर ने ढांक्या है अने एवा संत ज्यारे मड़ी जाए त्यारे जीवात्मा ने कोई खामी रही नथी आवो निष्कुळानंद स्वामी के हूँ माथुं नमावीने साची बात कहूँ छू बधाई ने कि ज्यारे जो तमने कोई साचा साधु मड़ी गया होय तो मानी लो कि तमारा जीवन नी तमाम खामी टड़ी गई कहता एवा साधु ने सेववा थी जेटली खामी छे ए टड़ी जाय छे आ पृथ्वी उपर केटला बधा मुमुक्षु आत्माओ होय छे पण साधु नो योग थातो नथी साचा साधु नो અને સાચા સાધુનો યોગ મળે એટલે એક ખામી તો ટળી ગઈ એક સાધુને ગોતવાની ખામી તો ગઈ હવે એ સાધુ મળ્યા પછી એને સેવી લે તો એની જીવની તમામ ખામીઓ ટળી જાય છે એવું સ્વામી અહીં લખે છે આગળ સ્વામી પદ 4 લખે છે નક્કી વાત છે એ નિરદાર જૂઠી જરાય નથી સહુ અંતરે કરો વિચાર ઘણું શું કહું કથી એક જમતા બોલી અસંખ અસંખ્યથી સુસર્યું એક જમીને બોલ્યો નિશંક યમુના જાવા કર્યું એમ એક પૂજે પૂજ્યા સહુ સેવે સહુ સેવિયા માટે ગણું ગણું સુકહુ ભેદ ભક્તના કયા આવે એવા વિના જે અનેક જગતમાં જે કહીએ કહે નિષ્કુળાનંદ વિવેક સેવે સુસુખ લહીએ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે
કે જે મેં તમને વાત કરી છે કે સાચા સાધુ જેને મળી જાય એને કોઈ ખામી રહેતી નથી, એ વાત એકદમ સાચી છે. આ જરાય વાત જૂઠી નથી. બધાય અંતરે વિચાર કરો, સ્વામી કે હું વારે વારે તમને શું કહું? આ મેં તમને જે ટૂંકમાં કીધેલું છે કે એક સાચા સાધુ મળી જાય તો બધું કામ થઈ જાય, એ વાત અત્યંત સાચી છે. પછી સ્વામીએ દ્રષ્ટાંત દીધું, એક જમતા બોલીઓ શંખ અસંખ્યથી સુસર્યું, એક જમીને બોલ્યો નિશંક યમુના જાવા કર્યું. આ એક કડીની અંદર બે દ્રષ્ટાંતોથી વાત કરેલી છે સ્વામીએ. સ્વામીએ એવી વાત કરી છે કે એક જમતા બોલ્યો શંખ અસંખ્યથી સુસર્યું. એની પાછળની કથા એવી છે, કડી પાછળની, કે એક વખત યુધિષ્ઠિરે નારદજીને દેવોની સભા થઈ, ત્યાં નારદજીએ યુધિષ્ઠિરને દેવોની સભાનું વર્ણન કર્યું અને ઇન્દ્રના સ્વર્ગનું વર્ણન કર્યું. એટલે યુધિષ્ઠિરનું મન ત્યાં લોભાનું. નારદજીએ કહ્યું કે ત્યાં તો હરિશ્ચંદ્ર રાજા અત્યારે સુખને ભોગવે છે, ત્યારે યુધિષ્ઠિરને પણ એ સભામાં જવાની ઈચ્છા. ત્યાં આગળ યુધિષ્ઠિરે કીધું, મારે એ સભામાં જવું હોય તો? ત્યારે નારદજીને પૂછ્યું, ત્યાં નારદજીએ કીધું, રાજસુ યજ્ઞ કરનારા જ એ સુખને પામે છે. એમાં એટલે રાજસુ યજ્ઞ કરવો, આવું એમને નારદજી થકી જાણ્યું. પછી પોતાના પિતા પાંડુ એ ભૂત યોનીને પામેલા હતા, એમની મુક્તિને અર્થે યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો. આ જ્યારે રાજસુ યજ્ઞ કર્યો ત્યારે એમને પ્રશ્ન પૂછેલો ભગવાન શ્રી કૃષ્ણને કે મારા પિતાની મુક્તિ થઈ એ મને ખબર કેમ પડે કે મારા પિતા પાંડુની હવે ભૂત યોનીમાંથી મુક્તિ થઈ ગઈ છે, અને જે ભૂત યોનીની એ પામ્યા છે એમાંથી મુક્ત થઈ ગયા છે એની ખાતરી શું? અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એવું કીધું, મારી પાસે જે પાંચ જન્ય શંખ છે, જે સમુદ્ર મંથન દરમિયાન 14 રત્નોમાંનું છઠ્ઠું રત્ન હતું અને એ ભગવાન શ્રી કૃષ્ણ પાસે હતું. મહાભારતની અંદર એવું છે કે ત્યારે જે જે યોદ્ધાઓ હતા, જે જે બધા હતા, એની પાસે અલગ અલગ શંખ હતા. જેમ કે કૃષ્ણ ભગવાન પાસે પાંચ જન્ય શંખ હતો, અર્જુન પાસે દેવદત્ત હતો, યુધિષ્ઠિર પાસે અનંત વિજય હતો, ભીષ્મ પાસે પૌંડ્રિક હતો, નકુલ પાસે સુઘોષ હતો, સદેવ પાસે મણિપુષ્પક હતો. આવી રીતે અલગ અલગ શંખો બધાય પાસે હતા. આ બધા દૈવી શંખો છે. શંખોનું મહત્વ અને એની શક્તિઓ દરેક શંખની અલગ અલગ હોય છે. મહાભારતની અંદર અને પુરાણોમાં આની વિસ્તારથી બધી કથાઓ લખેલી છે. શંખ છે ને વિજય, સમૃદ્ધિ, સુખ, શાંતિ, યશ, કીર્તિ, લક્ષ્મી એનું પ્રતીક મનાય છે. અને શંખની ધ્વનિ બહુ શુભ મનાય છે. જેવો તમે શંખ વાગતો હોય ને તો સાંભળવો ગમે. અત્યારે તો હવે મશીનમાં શંખ થઈ ગયા. આરતી શરૂ થાય એ પહેલાં પેલી તૈયાર આરતી હોય ને એમાં શંખ વગાડેલો હોય, રેકોર્ડિંગ શંખ. અને અત્યારે તો હવે સાધનમાંથી, ઇન્સ્ટ્રુમેન્ટમાંથી બધું જ વાગે. શંખે વાગે, નદી વેવડાવી હોય તો વહેવા માંડે, વીજળીઓ તોડવી હોય તો તૂટવા માંડે, બધું જ થાય. પણ ઓરિજિનલ શંખની ધ્વનિ એ સાંભળવી બધાને ગમે. એ પાંચજન્ય શંખ છે ને એ એટલો ચમત્કારી શંખ છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ગુરુના પુત્ર પુનર્દત્ત એને જ્યારે અસુર ઉપાડીને ગયો, ત્યારે ભગવાન એ છોકરાને પાછો લાવવા માટે અસુરનો પીછો કરીને ગયા. એ અસુરનો પીછો કરીને ગયા અને દૈત્યની નગરીની અંદર જ્યારે ભગવાન પહોંચ્યા તો ત્યાં પેલો દૈત્ય હતો ને એ આ શંખની અંદર સૂતેલો હતો, પાંચજન્ય શંખમાં. એવી પણ એક કથા છે. અને એની અંદર સૂતેલો હતો, એની અંદરથી એને કાઢી
અને ભગવાન ત્યાંથી એને લઈને જતા રહ્યા. હવે ત્યાંથી આગળ ગયા પછી ભગવાનને ખબર પડી કે આ પુત્ર તો યમપુરીમાં છે, એટલે યમપુરી પાસે ગયા અને યમપુરીના દરવાજે પાંચ જન્ય શંખ ભગવાને ફૂક્યો ત્યારે આખી યમપુરી ડોલવા લાગી, અને ડોલવા લાગી યમરાજા દોડતા આવ્યા, ભગવાન શ્રીકૃષ્ણના પગમાં પડ્યા અને બધું પૂછ્યું કે શું થયું પ્રભુ, આટલો બધો કોપ કેમ? અને ત્યારે ભગવાને કીધું ગુરુનો પુત્ર પાછો આપ, અને ત્યારે પુત્રને આપ્યો છે. એવી પાંચ જન્ય શંખ એની બહુ મોટી મોટી એવી કથાઓ, ચમત્કારિક કથાઓ છે. અત્યારે પણ એ શંખ ક્યારેક ક્યારેક મળતો હોય છે, પણ જેટલો ચમત્કારી ભગવાન શ્રીકૃષ્ણ પાસે જે હતો એવો પછી એવો ચમત્કાર કોઈ શંખની અંદર દેખાનો નથી. એની ઓળખવાળા બધાએ અલગ અલગ આ શંખને જાણતા હોય, જેવી રીતે હીરાની કિંમત ઝવેરીને ખબર પડે એમ આપણે તો જે શંખ જોઈએ એ બધો હરખો લાગે, પણ જેને એનો અભ્યાસ હોય, જેને શાસ્ત્રનું જ્ઞાન હોય એને એની કિંમત થાય, ને બહુ મોંઘા મોંઘા પણ એ શંખ મળતા હોય છે. ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને એમ કીધું કે તારા પિતાની મુક્તિનું કોઈ સાબિતી હોય તો એ જ છે કે તું રાજસૂય યજ્ઞ કર, એની અંદર અલગ અલગ ઋષિમુનિઓ બ્રાહ્મણો બધાને જમાડી દે, એમાં સાચા સંતો સાચા બ્રાહ્મણો એને જમાડવાથી બહુ મોટું ફળ થાય. તારો રાજસૂય યજ્ઞ પૂર્ણ થયો અને એનું ફળ તારા પિતા પાંડુ રાજા ભૂતયોનીમાંથી છૂટ્યા એનું એક જ મોટામાં મોટું હું સાબિતી તને કહું છું કે જ્યારે તારો યજ્ઞ પૂરો થશે ત્યારે ઓટોમેટિક આ પાંચ જન્ય શંખ છે એ વાગશે. એ જો વાગે એની અંદરથી ધ્વનિ આપોઆપ નીકળે તો તારે સમજવાનું કે પાંડુ રાજાની મુક્તિ થઈ ગઈ. આ એક ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું. એની મેળે બોલવો જોઈએ. યુધિષ્ઠિરે જેટલા ઋષિમુનિઓ, જેટલા બ્રાહ્મણો, જેટલા પવિત્ર આત્માઓ જ્યાં જ્યાં દેખાય ત્યાંથી બધાને ભેગા કરીને જમાડવાનું, દક્ષિણાઓ આપવાનું બધું કામ શરૂ કર્યું, રાજ્યનો ખજાનો આખો લૂંટાવી દેવાનું નક્કી કર્યું, બધા ઉપર અલગ અલગ બધાને નિમી દીધા અને કામ સારી રીતે ચાલે એવું કર્યું. 12 મહિના સુધી યજ્ઞ ચાલુ રાખ્યો, અસંખ્ય ભક્તો જમ્યા, ભૂદેવો જમ્યા, ગરીબો જમ્યા, પણ પેલો શંખ બોલે જ નહીં ને, શંખ બોલ્યો જ નહીં. એટલે યુધિષ્ઠિર મોજાના કે આટલું બધું મેં કર્યું તો પણ મારા પિતાનો ઉદ્ધાર તો થયો નહીં. એટલે એમને ભગવાન પાસે મૂંઝવણ રજૂ કરી. ત્યારે ભગવાને કહ્યું તપાસ કરો, કોઈ ભૂખ્યું રહી ગયું હશે. હસ્તિનાપુરમાં સાદ પાડ્યો કે કોઈ ભોજન જમવામાં બાકી રહ્યું હોય તો યજ્ઞમાં જમવા પધારો, કોઈ બાકી નથી, બધા ભરપેટ જમ્યા છે, હવે શું કરીએ? ભગવાનને યુધિષ્ઠિર કે કોઈક રસ્તો બતાવો. અને ત્યારે ભગવાને કહ્યું કોઈ મહાન ભગવત ભક્ત હજુ જમવાના બાકી છે. એવું લખ્યું છે કે આ ભગવત ભક્ત દુર્વાસા ઋષિ સ્વયં હતા, એવું લખાણું છે. તો દુર્વાસા ઋષિ એ બાકી છે, દૂર જંગલમાં બેઠા છે, અને ભગવાન કે મારું ધ્યાન કરીને બેઠા છે, એને જમાડશો તો શંખ બોલશે. હવે જમાડવા માટે બોલાવા તો પડે, એટલે સૌથી પહેલાં નકુડ ગયા ત્યાં દુર્વાસા ઋષિ પાસે, પ્રાર્થના કરી, ઋષિરાજ ભોજન કરવા અમારા યજ્ઞમાં તમે પધારો. અને ત્યારે દુર્વાસા ઋષિએ કહ્યું, એક અશ્વમેધ યજ્ઞનું ફળ જો આપો તો જમવા આવું. નકુડ કે આ એક રાજસૂય યજ્ઞમાં કેટલી મહેનત કરીને તૂટી ગયા છે, ને હવે તમે પાછા વળી કહો છો કે એકનું ફળ આપો. એકનું ફળ પૂરું કરવા જ તમને બોલાવવા આવ્યા છે. નકુડ પાછા ગયા. પછી અર્જુન ગયા, ભીમ ગયા, સહદેવ ગયા, યુધિષ્ઠિર રાજા પોતે ગયા, તો પણ પાછા આવ્યા, કારણ કે એકનું ફળ દેવાનું, આ એક જ માંડમાંડ પૂરો થાય છે, કેવી રીતે દેવું? ત્યારે ભગવાન પાસે ફરીથી મૂંઝવણ કરીને ગયા કે શું કરીએ પ્રભુ. ત્યારે ભગવાને કીધું દ્રૌપદીજીને મોકલો. દ્રૌપદીજી પોતાની સહેલીઓ સાથે દુર્વાસા ઋષિ જ્યાં ધ્યાનમાં બેઠા છે ત્યાં ગયા છે. દ્રૌપદીજી ગયા, જ્યારથી નીકળ્યા
એ પોતાના રાજમહેલથી ત્યારથી એ ભગવાનના સ્મરણ સહિત એક મોટા સત્પુરુષના હું દર્શને જાઉં છું આવી ભાવનાએ સહિત પગે ચાલીને ગયા અને ત્યાં જઈ દુર્વાસા ઋષિને બે હાથ જોડીને પ્રાર્થના કરી, આપ અમારા યજ્ઞની પૂર્ણાહુતિ નિમિત્તે ભોજન જમવા માટે પધારો ઋષિ. ત્યારે દુર્વાસા ઋષિએ કહ્યું, મને એક અશ્વમેધ યજ્ઞનું ફળ આપો તો આવું. દ્રૌપદીજીએ તરત કીધું, ભગવાનના અને સંતના દર્શન કરવા જ્યારે જાય ત્યારે શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ થાય, તો હું અહીં સુધી આવી છું એમાં ડગલે ડગલે મેં ભગવાનનું સ્મરણ કર્યું છે, ભગવાનનું નામ લીધું છે, આપ જેવા મોટા સત્પુરુષના દર્શને આવું છું, તમને આમંત્રણ આપવા માટે આવું છું, એ ભાવના મેં તમારા પ્રત્યે રાખીને તમારા જેવા સત્પુરુષ પ્રત્યેના અલૌકિક ભાવે સહિત મેં પગલાં ભર્યા છે અને અત્યાર સુધી મેં ડગલા ગણ્યા એમાં 100 ડગલા મને અહીં આવતા થયા છે, તો ડગલે ડગલે જ્યારે ભગવાન અને મોટાના દર્શને જાય ત્યારે અશ્વમેધ યજ્ઞનું ફળ એક એક ડગલે એક એક અશ્વમેધ યજ્ઞ થાય તો 100 ડગલાએ મારા 100 અશ્વમેધ યજ્ઞનું ફળ થયું, એમાંથી 1 ડગલાનું તમે લઈ લો અને 99 મન પાછું આપો. આવું કીધું ત્યારે દુર્વાસા ઊભા થઈ ગયા સફાળા અને દુર્વાસાજી પધારે છે. રાજસૂય યજ્ઞની અંદર 5 જન્ય શંખ એની મેળે હજુ બોલ્યો નથી. દુર્વાસા ઋષિ રાજી થઈને આવ્યા. દુર્વાસા ઋષિ જમ્યા અને જમતાની સાથે જ દુર્વાસા ઋષિનું પૂજન થયું અને શંખ બોલ્યો. 5 જન્ય શંખ હતો એ આપોઆપ બોલ્યો. પાંડુ રાજાની ભૂત યોનિમાંથી મુક્તિ થઈ એ નિષ્કુળન સ્વામી લખે છે, એક જમતા બોલીઓ શંખ અસંખ્યથી સુસર્યું. આખા હસ્તિનાપુરના બધાને જમાડ્યા હતા, ગરીબોને બ્રાહ્મણોને ઋષિમુનિઓ જ્યાં જ્યાંથી મળ્યા ત્યાં બધેથી જમાડ્યા. પરંતુ એક ભગવાનના એકાંતિક ભક્ત બાકી હતા, એક ભગવાનના એકાંતિક સંત બાકી હતા તો શંખ ન બોલ્યો અને જેવા દુર્વાસા મુનિ જમ્યા તરત શંખ બોલ્યો. એટલે અહીં નિષ્કુળાન સ્વામી કહે છે, મારી વાત એકદમ સાચી છે. સ્વામી એમ કહે છે, એકને જમાડો બધાએ જમી લીધું, એકને પટ પહેરાવો બધાએ પહેરી લીધા. એકાંતિક ભગવાનના સંત કે ભક્ત એની જ્યારે સેવા મળે છે, ભગવાનના એકાંતિક સંત કે ભક્તને રાજી કરવા માટેનો અવસર મળે છે, એ બહુ મોટા ભાગ્ય જીવાત્માના છે. પણ આપણો દ્રષ્ટિકોણ જો બદલાય તો જ આપણને એનો અનુભવ થાય. આપણો દ્રષ્ટિકોણ ન બદલાય તો આપણને એવો અનુભવ ન થાય. એવા ભગવાનના મોટા પુરુષો, મોટા સંતો, ભક્તો એને આપણે જે જે આપણું એના ઉપયોગમાં આવે એ બધું જ આપણા આત્માના કલ્યાણ માટે બહુ મોટું કામ કરી જાય. એટલે કે છે, એક જમતા બોલ્યો શંખ અસંખ્યથી સુસર્યું. એક જમીને બોલ્યો ની શંક યમુના જાવા કર્યું. હવે આ બીજી કડીની અંદર બીજી કથા છે આખી, જે ભગવાન શ્રીહરિએ પ્રથમ પ્રકરણના 73મા વચનામૃતની અંદર એનું ઉદ્ધરણ લીધેલું છે. ભગવાન વૃંદાવનને વિશે ગોપીઓ સાથે ભગવાને રાસક્રીડા કરી તો પણ ભગવાન તો બાળ બ્રહ્મચારી રહ્યા હતા, ઉર્ધ્વ રહેતા રહ્યા હતા. ભગવાનને કોઈ વાતાવરણ, કોઈ સ્ત્રી આદિ માયા એ ભગવાનને અસર કરી શકતી નથી. ભગવાન તો સ્વયં ભગવાન છે, એને કોઈ સ્ત્રીરૂપી માયા ક્યારેય પણ બાધ કરી શકતી નથી. ભગવાન સિવાયનો કોઈ પણ હોય એને જો અતિશય રૂપવંતી સ્ત્રીનો યોગ થાય તો એનું પતન થાય. મોટા મોટા મુક્તોનું, મોટા મોટા દેવોનું પતન સ્ત્રી થકી થયું છે. પરંતુ ભગવાન તો સ્વયં ભગવાન છે એટલે એમને ગોપીઓ સાથે રાસક્રીડા કરી પણ બાળ બ્રહ્મચારી રહ્યા. હવે યમુનાને હામે કાંઠે દુર્વાસા ઋષિ આવ્યા હતા એટલે ભગવાને એમ કીધું કે દુર્વાસા ઋષિને થાળ જમાડવા માટે ગોપીઓને ઈચ્છા હતી, ભગવાનને પણ ઈચ્છા થઈ કે તમે જાઓ. ગોપીઓને જ્યારે ભગવાને આજ્ઞા કરી કે દુર્વાસા ઋષિ છે એને જમાડવા માટે મારા ગુરુ છે
એટલે એને તમે થાળ જમાડવા જાઓ ત્યારે ગોપીઓને થયું કે આ યમુના આખી ભરપૂર વહે છે, અમે કેવી રીતે સામે કાંઠે જશું. ભગવાન શ્રી કૃષ્ણ કે એમાં શું, તમે યમુનાજીને જઈને એમ કહેજો કે જો ભગવાન શ્રી કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો અમને માગ દેજો. તે ગોપીઓ હસવા લાગી. અમારી ભેગા રાત ને દિવસ પડ્યા રહે છે, અમારી ભેગા કેટલું રમ્યા છે, અને બાળ બ્રહ્મચારી હાના, તમે હું બાકી રાખ્યું છે બાળ બ્રહ્મચારી, મનમાં એમ સમજે છે ગોપીઓ. પરંતુ એવું તો એને ખબર છે કે આ છે તો ભગવાન, એટલે હસતા હસતા યમુનાજી પાસે ગયા. અને યમુનાજી પાસે જઈ અને ગોપીઓએ કીધું કે જો શ્રી કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો અમને માગ દેજો. જ્યાં ગોપીઓ આવું બોલી ત્યાં યમુનાજીએ રસ્તો કરી દીધો. એટલે આ તો બહુ સરસ દવા મળી ગઈ, સામે પહોંચી ગયા. પછી ત્યાં ગયા એટલે દુર્વાસા ઋષિ હતા, દુર્વાસા ઋષિ કે દુર્વાસા ઋષિને ગોપીઓ કે અમે તો આટલા 1600 ગોપીઓ છીએ, આવે અમારે તમને થાળ જમાડવો છે. ત્યારે દુર્વાસા કે જો સાંભળો, હું મોઢું ખોલું છું, તમે તમારું મૂકતા જાઓ. પેલી ગોપી કે મારો પહેલો થાળ, ઓલી કે મારો, બીજી કે મારો, ત્રીજી કે મારો, દુર્વાસા ઋષિ કે બધાનો એક આરે, હું મોઢું ખોલું છું, તમે તમારું મૂકે જ જાઓ. અને દુર્વાસા ઋષિ જેટલી ગોપીઓ એ હતી એ તમામના થાળ એક સાથે બધાય જમી ગયા. ગોપીઓને આશ્ચર્ય લાગ્યું. પછી જ્યારે પાછું જવાનું થયું ત્યારે ગોપીઓએ ઋષિને પૂછ્યું કે અમે આ અમારે આડા યમુનાજી છે તે અમે ઘેર કેમ કરીને જઈએ. ઋષિએ કહ્યું તમે આવ્યા હતા કેવી રીતે. તો ગોપીઓએ કહ્યું કે અમે તો યમુનાજીને એમ કીધું હતું કે શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજો, એ ચાવી અમને ન્યાથી મળી હતી એટલે યમુનાજીએ માગ દીધો, પણ હવે પાછું જવાની ચાવી તો લાવ્યા નથી અમે ઘેરથી, એ તો ભૂલી ગયા. અને ત્યારે દુર્વાસા કે એમાં હું, યમુનાજીને તમે એમ કહેજો કે દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજો. આ મહારાજના પ્રસાદીના શબ્દો છે, સદા ઉપવાસી હોય તો મને માગ દેજો. ત્યારે ગોપીઓએ કહ્યું, યમ ગોપીઓ છે ને ત્યારે હસવા લાગી, અમારા આટલા થાળ જમી ગયા, હજુ તો 5 મિનિટ થઈ નથી અને એમ કહે છે કે સદા ઉપવાસી, જમ્યા છતાં સદા ઉપવાસી. ત્યારે હસતા હસતા જાય છે, યમુનાજીને કહે છે કે દુર્વાસા જો સદા ઉપવાસી હોય તો માગ દેજો. અને યમુનાજીએ માગ દીધો ત્યારે ગોપીઓના મનને વિશે અતિ આશ્ચર્ય થયું, બહુ આશ્ચર્ય થયું કે ભગવાન બાળ બ્રહ્મચારી, દુર્વાસા ઋષિ સદા ઉપવાસી, શ્રીજી મહારાજના પ્રસાદીના શબ્દો એમ કહે છે. ગોપીઓને અતિ આશ્ચર્ય થયું, પણ ભગવાનનો અને તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. ભગવાનનો અને ઋષિનો મહિમા ગોપીઓ ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિક ઋષિ, તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા, માટે બ્રહ્મચારી હતા. અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન, એને વિશે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા. અંતો સર્વે ભગવાનને જમાડ્યું હતું, માટે એવા અતિ મોટા હોય એની ક્રિયા કળ્યામાં આવે નહીં. ગોપીઓને જો કળ્યામાં ના આવે, ગોપીઓ જેની માટે શ્રીજી મહારાજના શબ્દો એવા છે કે વેદની ઋચાઓની સમજણને પણ ઉલ્લંઘી જાય એવી તો ગોપીઓની સમજણ હતી. આવી ગોપીઓને પણ જો ભગવાન અને મોટા પુરુષની ક્રિયા કળ્યામાં ન આવતી હોય, એનો મહિમા જેવો છે એવો ન સમજી શકાતો હોય, શ્રીજી મહારાજ કે આશ્ચર્ય તો જણાયું ગોપીઓને, પણ ભગવાનનો ને ઋષિનો જેવો મહિમા છે એને જાણી શકતી ન હોવી. ભગવાન ને ભગવાનના મોટા મુક્તોનો મહિમા એ તો હીરો હીરા વડે વેંધાય. ભગવાન જ્યારે પોતાનો મહિમા આપણને સમજાવે ને ત્યારે એનો મહિમા સમજાય, તો પણ
ભગવાન પોતે એમ કહે છે કે હું જ મારા મહિમાનો પાર પામી શકતો નથી, તો આપણે ભગવાનના મહિમાનો પાર ક્યાંથી પામી શકીએ? અને ભગવાનને અખંડ ધારી રહેલા જે ભગવાનના મોટા પુરુષો હોય એનો પણ મહિમા આપણે ક્યાંથી પાર પામી શકીએ? માટે નિષ્કુળન સ્વામી એટલે અહીં લખ્યું છે, એક જમતા બોલીઓ શંખય સંખ્યથી સુસર્યું, એક જમીને બોલ્યો નિશંકય મુના જાવા કર્યું. કેમ ખબર પડે? ગોવર્ધન શેઠ સૂતર ફેનીની માટલીઓ આવી, હજુ તો દાંતન થયું નથી અને ગોમતીના કાંઠે મહારાજ કે ગોવર્ધન હાલ સૂતર ફેની જમાડવા માંડ, અને ત્યારે ગોવર્ધન સૂતર ફેની જમાડવા માંડ્યા ત્યારે બીજાને શું લાગ્યું? દાંતન કર્યું નથી, નથી નાયા, અને સીધો જ સૂતર ફેની, અને ભગવાનને ધરાવવાનું, ભગવાન પહેલાં જમે પછી પ્રસાદીનું જમવાનું, એની જગ્યાએ દાંતન નહીં, નાવાનું નહીં, ભગવાનને ધરાવવાનું નહીં, સીધી જ માટલીઓ ઉપાડવાની, આ સૂતર ફેણીનો એવાયો લાગે છે ખાવાનો, એવા જ સંકલ્પ થાય ને? કારણ કે ભગવાનના એવા એકાંતિક ભક્ત એની ક્રિયા કડ્યામાં આવે નહીં. એક વાત પણ નક્કી છે કે આવા ભગવાનના સાચા ભક્તો હોય, ભગવાનના આવા સાચા કોઈ સંત હોય એને ઓળખવા પણ મુશ્કેલ છે. પછી કોઈ એવી રીતે કરે કે ઓહો દંભથી જો આમાં જીવવા જાય તો કદાચ આ લોકની અંદર થોડા દિવસ હાલી જાય, પણ એ લાંબુ ના ચાલે. પણ ભગવાનના જે એવા એકાંતિક સંતો ભક્તો છે કે જેને ખરેખર ભગવાનને ધારવાથી, ભગવાનના ભજનથી ભગવાન જેવી જ એની સ્થિતિ થઈ ગઈ છે, ભગવાન જેવું જેમાં ઐશ્વર્ય, ભગવાન જેવી જેની અંદર શક્તિને તાકાત આવી ગઈ છે, એવા જે ભગવાનના મોટા મુક્તો છે એનો મહિમા અહીં આગળ સ્વામી કે આવો છે. એમ એક પૂજે પૂજ્યા સહુ સેવે સહુ સેવિયા, માટે ગણો ગણો શું કહું ભેદ ભક્તના કયા. સ્વામી કે એમ એક પૂજે બધાય પૂજાઈ ગયા, એક સેવે બધા સેવાઈ ગયા, માટે ઘણું ઘણું શું કહું ભેદ ભક્તના કહે. આ બધું કારણ છે ભક્તના ભેદ છે, ભગતની જુજવી જુજવી બધી રીત છે. બધાય ભક્તો કહેવાય પણ દરેકની સમજણ એક સરખી હોય, એક સાથે 200-500 હરિભગત બેઠા હોય તો એમ કહેવાય કે આ આખી સભા અક્ષરધામ તુલ્ય છે, આ આખી સભા અક્ષરધામની છે. શ્રીજી મહારાજ કે અમને ગઢડું દેખાતું નથી, તેજને મધ્ય અમે બેઠા છે ને તમે બેઠા છો, તો એ સભામાં જીવા ખાચર પણ બેઠા હતા, એ સભામાં બુઢો ધાધલ પણ બેઠા હતા, એ સભામાં નિર્વિકલ્પાનંદ સ્વામી જેવા પણ બેઠેલા હશે, અને એ સભામાં પ્રેમાનંદ સ્વામી જેવી પ્રેમની મૂર્તિ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવી સમજણની મૂર્તિઓ પણ બેઠેલી હશે. તો અક્ષરધામની સભાની અંદર તો પછી નિર્વિકલ્પાનંદ સ્વામી શું કરવાના, જીવા ખાચર શું કરવાના, બુઢા ધાધેલ શું કરવાના? ભગવાનનું ગળું કાપવા તૈયાર થાય એને પણ અક્ષરધામની સભામાં? તો એ ભક્તના ભેદ છે, બધાય ભક્તના ભેદ છે. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ આવા ત્રણ પ્રકારના ભગવાનના ભક્તના ભેદ છે, અને ભેદે કરીને દરેક ભક્તની સમજણ જુદી જુદી હોય, દરેક ભક્તનું વર્તન આંતરિક જુદું જુદું હોય, આંતરિક સમજણ પણ જુદી જુદી હોય. એટલે જ શ્રીજી મહારાજ સમજણ ઉપર વધારે વજન આપે છે. આ બાહ્ય ક્રિયા કેવી છે એના કરતાં પણ શ્રીજી મહારાજને સમજણ કેવી છે એની પર બહુ મોટું શ્રીજી મહારાજનું વજન છે. કારણ કે આપણે ભગવાનના ભક્ત હોઈએ પણ હું કનિષ્ઠ છું, મધ્યમ છું, ઉત્તમ છું, તો ઉત્તમમાં હજુ કઈ જગ્યાએ પહોંચ્યો છું, ઉત્તમમાં બહુ પ્રકાર છે તો એમાં હું કઈ જગ્યાએ પહોંચ્યો છું, એ આપણે પોતાનું સંશોધન કરવું જોઈએ. જે લેવલ ઉપર છીએ ત્યાંથી આપણે આગળ જવું જોઈએ. અતિ ઉત્તમ ભક્ત આપણે તે દિવસે થયા કહેવાઈએ જ્યારે આપણને મહારાજ સિવાય બીજો સંકલ્પ ન થાય, મહારાજની મૂર્તિમાં આપણે અખંડ રહેતા થઈએ, ભગવાન સ્વામિનારાયણને સર્વ કરતા હરતા જાણીએ, માનીએ, કરીએ,
કોઈ પણ વાતની, કોઈ પણ પરિસ્થિતિની, કોઈ પણ જાતની અસર જ્યારે આપણી ઉપર ન થાય અને કેવળ ભગવાનમય રહેવાય અને ભગવાનની મૂર્તિનું જ સુખ લેવાય ત્યારે આપણે ઉત્તમ સ્થિતિને પામ્યા કહેવાય. ત્યાં સુધી હજુ ઉત્તમ ભક્ત કદાચ આપણે ધર્મ નિયમ પાળતા થઈ ગયા, આપણી અંદર નિષ્ઠા ભગવાનની સર્વોપરિતાની સમજણમાં આવી ગઈ, પરંતુ હજુ ત્યાં સુધી જવા માટેનો રસ્તો બાકી છે. ઉત્તમ, જો ઉત્તમ મધ્યમ કનિષ્ઠ આવા ભેદ ન હોય તો મોટા મોટા ભગવાનના મહામુક્તો કહેવાતા પણ પોતાથી એવા મોટા મુક્ત સમાન ભગવાનના સંતો ભક્તો એનો સમાગમ કરીને શ્રેષ્ઠ બન્યા છે. ભક્તના ભેદ છે બધાય, અને એટલી વાત આપણને ચોક્કસ સત્સંગમાં ખબર હોવી જોઈએ કે મારી અંદર જે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આદિ છે, મારી અંદર જે ભગવાન અને મોટાની કૃપાથી જે જે સદગુણ છે એના કરતાં ભગવાનના આ ભક્તમાં મારા કરતાં શ્રેષ્ઠ છે એવી જો આપણને ખબર હોય તો આપણે એવા ભક્તનો સમાગમ કરીશું, એવા ભક્તનો સંગ કરીશું, એવા ભક્તને રાજી કરવાનો પ્રયત્ન કરીશું અને એવા ભક્ત પાસેથી આપણે કંઈક મેળવવા પ્રયત્ન કરીશું. પણ જેને એમ જ હોય, લોયાની અંદર કે કોઈ ગામડામાં રહેતો હોય અને એને બે માળનું મકાન સિમેન્ટનું બનાવ્યું હોય, આખા ગામમાં બધે જ ઝૂંપડા હોય અને એને એક જ પાકું મકાન બનાવ્યું હોય, તો એને એવું લાગે કે આખી પૃથ્વી પરનો હું જ સૌથી મોટો સુખી ને મારે ઘેર સિમેન્ટ ને રેતીનું ઈંટોનું મકાન છે. જે ગામડાની અંદર પહેલાં ઝૂંપડા જ હોય અને એ ગામમાં કોઈ એક સિમેન્ટની થેલી લાવીને ઈંટો મૂકીને એક નાની ઓરડી બનાવે ને તો એ આખું ગામ શું વાતો કરે? અરે જવા દો, સિમેન્ટ રેતીની ઈંટોનું મકાન બનાવ્યું છે. જ્યારે ગામડાની અંદર એક જ ટીવી જેને ઘેર હતું એવી દશા હોય ત્યારે આખું ગામ શું વાત કરતું હોય? એને ઘેર ટીવી છે, એને ઘેર ટીવી છે એમ વાત કરતું હોય ને તો પેલા ટીવીવાળાને શું લાગે? કે મારે ઘેર જ છે એમ. પણ એ શહેરમાં જાય તો ઘેર ઘેર હોય, એલાને લાગે હું કે પણ તું ગામડામાં રહ્યો છું એટલે તને એમ જ લાગે ને કે તારે ઘેર જ છે, પણ તું શહેરમાં જાય તો ઘેર ઘેર છે ને વિદેશમાં જાય તો સ્ટ્રીટે સ્ટ્રીટે છે, ઘેર ઘેર છે અને એક એક રૂમે રૂમે છે વિદેશમાં જાય તો. હવે એને તો પોતે ગામડાના ઘરમાં રહે છે એટલે એટલું જ એને જાણી રાખ્યું. એમ આપણે સત્સંગની અંદર કંઈક આપણી અંદર ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યનું થોડું થોડું જે કાંઈ હોય ભગવાનને મોટાની કૃપાથી કોઈ પણ પ્રકારના ભગવાનના મોટાના આપેલા સદગુણો છે જે એ થોડા ઘણા આપણી અંદર હોય તો આપણે એમ માનવાની જરૂર નથી કે બસ હવે આ પૂર્ણ થઈ ગયું. સદાયને માટે મુક્ત થવા માટે વિદ્યાર્થી રહેવું પડે છે, સદાય મુક્ત થવા માટે જિજ્ઞાસુ રહેવું પડે છે, સદાય મુક્ત થવા માટે ભૂખ્યા રહેવું પડે છે. ભગવાનના સંતો ભક્તોમાં અલૌકિક સદગુણો, અલૌકિક એવી કેટલી દિવ્યતાઓ આપણા કરતાં હજારો ઘણી પડેલી હોય છે. જો આપણી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચે તો આપણને એમ જ જણાયા કરે કે હું તો સર્વથી ન્યૂન છું, આ તો સર્વે મહાન છે. હું તો સર્વથી ન્યૂન છું, આ તો સર્વે મહાન છે. અને એવા ભગવાનના ભક્તની અંદર પડેલા દિવ્યતાઓ જે પડી છે, દિવ્ય ગુણો પડ્યા છે, એને મેળવવા માટે જે પ્રયત્નશીલ રહે એ મહામુક્ત બની જાય, મહામુક્ત બની જાય. એમાંય જ્યારે કોઈ મોટા એકાંતિક સત્પુરુષ આપણને ગુરુજી જેવા મળ્યા હોય ને એનો યોગ થઈ ગયો હોય, એવાનો જ્યારે રાજીપો મેળવવાનો અવસર આવે ત્યારે તો મન મૂકીને રાજીપો મેળવી લેવો જોઈએ. કારણ કે આધ્યાત્મિકતાની મૂડી એ હિમાલયના શિખરો ઉપર તપ કરવાથી મળતી નથી, મળતી હશે પણ સમ્યક નથી મળતી. કોઈ જગ્યાએ અખંડ આપણા મનની રીતે આપણે ભજન કરવા બેસીએ એનાથી મળતી નથી, પણ આધ્યાત્મિક મૂડીને સહેલાઈથી મેળવવાનું સાધન એ છે જેની પાસે એ છે એની પાસેથી સહજ એને રાજી કરીને લઈ લઈએ તો તરત મળી જાય. કોઈ પાસે 10 ઘર હોય અમેરિકામાં, 10 ઘર એને પોતાના હોય ને એને રહેવા માટે એક જ ઘર જોતું હોય, બાકીના 9 એની પાસે પડી રહ્યા છે. હવે આપણે નવા નવા ઇન્ડિયાથી આવ્યા હોય અને આપણે ન્યૂજર્સીની અંદર 5 લાખનું ઘર લેવું હોય
અને આપણી પાસે કશું ભણેલા ના હોય અને લેબર જોબ કરતા હોઈએ તો લેવાઈ જાય એક દિવસમાં. કેટલા વર્ષ પહેલાં ભેગા કરવા પડે, ડાઉન પેમેન્ટ મૂકવાનું કરવું પડે અને પછી વળી હપ્તાએ ઘર લેવાય. પણ જેની પાસે નવું ઘર પડ્યા છે એ વ્યક્તિને આપણે રાજી કરી દઈએ તો એક મિનિટમાં કહી દે કે હવે મારે નવું પડ્યા છે, લો ને એક તમે વાપરજો ને તમારું જાઓ, તો આપી દીધું એને, વાર ના લાગી. આધ્યાત્મિકતામાં એવું છે, કોઈ વસ્તુને સિદ્ધ કરવા આપણે પુરુષ પ્રયત્ન કરીને મરી જઈએ ને તોય એ વસ્તુ સિદ્ધ થાય તો થાય, થાય તોય સમ્યક થાય અથવા ન થાય. પણ જે સંતો ભક્તોમાં, જે મોટા પુરુષોમાં સમ્યક પ્રકારથી એ બધું પડેલું છે એની પાસેથી ફક્ત રાજીપાની ભીખ રાખતા રાજીપા દ્વારા એ વસ્તુ આપણી અંદર આપોઆપ પ્રવેશી જાય છે. રાજી થાય એટલે એની પાસે જે છે એ આપે. ધૂફેના ઓલા છોકરાને સંદાસજી સ્વામીને જમાડ્યા તો સ્વામી રાજી થયા, શું જોઈએ છે તારે? તો એને કીધું તમારી પાસે જે હોય એ આપો, બીજું શું, તમારી પાસે જો ખાવાનું હતું તો મારી પાસે માગત નહીં તમે, તો તમારી પાસે જે હોય એ દો ને. અને ત્યારે સંતો પાસે શું હતું? ભગવાન હતા. તો ભગવાન દીધા તેમાંથી અચ્યુતદાસજી સ્વામી થઈ ગયા, અખંડ ભગવાનની મૂર્તિમાં રહેવાવાળા થઈ ગયા. એ મૂડી કેવી રીતે આવી ગઈ? સહજ રીતે, રાજીપાથી મળી ગઈ. રામદાસજી સ્વામી વંથલી ગયા, ગુણાદિતાનંદ સ્વામી એ કીધું આ ચિઠ્ઠી તમે ત્યાં કલ્યાણ બાપાને આપજો અને જાળવે જાળવે મૂર્તિને ધારતા ધારતા જાજો, જાળવે જાળવે મૂર્તિને ધારતા ધારતા આવજો, સ્વામી એન્ડ મહામંત્રનો જપ કરજો. એ સંત ભગવાનની મૂર્તિને અખંડ રાખવાના પ્યાસી હતા. તો સ્વામીની કૃપાથી વંથલી જઈને પાછા આવ્યા, તે અખંડ મૂર્તિ થઈ ગઈ. હવે અખંડ મૂર્તિ કરતા એમને તો કેટલા વર્ષોથી મહેનત કરી, પણ મોટા સાધુ પણ રાજી થઈને એવું આપે છે વર ક્યારે? ઓલાની મહેનત જોઈને આપે છે. એ કેટલું મથતા હશે, કેટલું રોતા હશે એની પાછળ. અને ત્યારે મોટા સંતની કૃપા થઈ અખંડ મૂર્તિની અંદર રહેવાવાળા હતા કીધું જાળવે જાળવે મૂર્તિને ધારતા જાઓ અને જાળવે જાળવે ધારીને આવજો. એ કદાચ જાતે પણ પ્રયત્ન કરતા હોત પણ મોટા સાધુના આજ્ઞાથી કર્યું તો કરીને આવ્યા તો મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. આ ભક્તના ભેદ છે. ઉત્તમ થકી ઉત્તમ થવાય છે, મધ્યમ થકી મધ્યમ થવાય છે, કનિષ્ઠ થકી કનિષ્ઠ થવાય છે. શ્રીમદ સત્સંગી જીવનનો પણ આ મત છે, ઉત્તમ ભક્તનો સંગ કરો તો ઉત્તમ થવાય, મધ્યમનો સંગ કરો તો મધ્યમ થવાય, કનિષ્ઠનો કરો તો કનિષ્ઠ થવાય. ગોપાળાનંદ સ્વામીની વાતમાં પણ એ વાત છે, ગુણાનંદ સ્વામીની વાતમાં પણ એ જ વાત છે. માટે ભગવાનના ભક્તના ભેદ હોય, એ ભેદની અંદર આપણે જે ભેદ ઉપર બેઠેલા છીએ ત્યાંથી જે ઉત્તમ કક્ષાના ભગવાનના ભક્તો છે એમાંથી આપણે ભક્તપણું મેળવવા માટેના સદાય ભિક્ષુક રહેવું જોઈએ, સદાયને માટે ગરજુ રહેવું જોઈએ. જેનાથી એ ગુણો આપણી અંદર આવે તો આપણે આપણા ભક્તપણાના માર્ગે થોડા થોડા વધારે આગળ વધીએ. હવે એવા વિના જે અનેક જગતમાં જે કહીએ, આવે સ્વામી કે આવા જે છે એક જમતા શંખ બોલી ગયો, એકને જમાડ્યા તો બધા જમી ગયા, એ તો બરાબર છે. પણ હવે હું તમને જે પાછો બીજી વાત કરું છું ને સ્વામી, કે જગતની અંદર રખડું જે છે ને બધાય, રખડું સમજ્યા, રૂડિયા રખડું જેવા જે રખડું છે જગતની અંદર, જે અનેક લોકોને ધૂતવાવાળા છે, અનેક લોકોને લૂંટવાવાળા છે, અનેક મુમુક્ષોની મુમુક્ષુતાઓને હાવ બાષ્પીભવન કરી દેવાવાળા છે, એવા જેના વર્તન છે, એવા જેના જીવન છે, એવી જેની વાણી છે, એવા જે લોકો, એની ઓળખાણ પણ હું તમને કહું છું. કહે નિષ્કુળાનંદ વિવેક સેવે સુખ લહીએ. આ તો જેને સેવવાથી આટલું ફળ થાય એની વાત કરી. હવે જે લોકોને સેવવાથી કશું જ ફળ ના થાય, જે લોકોની સેવાથી કશું જ ફળ ના થાય, જેના રાજીપા કે કુરાજીપથી કાંઈ ના થાય, એવા જે અનેક લોકોને ફસાવી દે એવા જે છે, એવા ખોટા
સાધુઓ ખોટા ભક્ત, ભક્તના ખાલી ચિહ્ન રાખતા હોય, સાધુના ખાલી ચિહ્ન રાખતા હોય, એવાની પણ ઓળખાણ સ્વામી કે મારે તમને કરાવવી જરૂરી છે. આ પહેલાં મેં તમને અમૃતની ઓળખાણ આપી, હવે સ્વામી કે ઝેર કેવું હોય ને એ મારે તમને ઓળખાવવું છે, એવું સ્વામી અહીં આગળ લખે છે. ચાર પદ અહીં પૂર્ણ થયા છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.